નવરાત્રીનો તહેવાર હવે નજીક છે ત્યારે વડોદરાના બે મોટા ગરબા આયોજનોમાં વિધર્મીઓને કામ સોંપાતા સનાતન હિન્દુ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આરોપ છે કે આના કારણે લવજહાદના કિસ્સા વધે છે। નવરાત્રીની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરામાં ગરબા આયોજકો દ્વારા વિધર્મીઓને કામ સોંપાતા સનાતન હિન્દુ સમિતિમાં રોષ ફેલાયો છે ત્યારે શહેરના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતા હેરિટેજ ગરબાનું આયોજન લક્ષ્મી વિલાસ પેલેસમાં કરવામાં આવ્યું છે જેની ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ મુંબઈની એક કંપનીને સોંપવામાં આવ્યું છે જેના માલિકનું નામ સરફરાઝ છે। તો બીજી તરફ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં પણ મંડપનું કામ વિધર્મીને સોંપવામાં આવ્યું છે જેને લઈ સનાતન હિન્દુ સમિતિએ આક્રોશ વ્યક્ત કર્યો છે। તો આ સમગ્ર બનાવ અંગે સમિતિના વડા જ્યોતિન્દ્રગીરી બાપુએ શું કહ્યું સાંભળો। વડોદરા શહેર ઉત્સવ પ્રિય નથી, તેમાં બે ગરબા, એક બીએનએફ અને બીજા એક જ કમ્પાઉન્ડમાં આવેલા બંને ગરબાના જુદા જુદા જાતના કોન્ટ્રાક્ટો પરધર્મીઓને એટલે કે મુસ્લિમ્સને અપાયા છે, જેની સામે સનાતન ધર્મ સાથે જોડાયેલી બધી જ સંસ્થાઓનો વિરોધ છે। અમારો આ વિરોધ ચાલુ રહેશે, જે તે સ્થળે જે રજૂઆત કરવાની છે તે પણ કરવામાં આવશે। કારણ કે એક બાજુ સનાતન ધર્મની ફેવરની વાતો કરાતી હોય અને બીજી બાજુ એમના દ્વારા જ આ જે કરવામાં આવે છે કૃત્ય તે યોગ્ય નથી અને તેને અમે વાંખોડીએ છીએ। તો હવે જોવાનું એ રહ્યું કે શું ગરબા આયોજકો વિધર્મીઓને સોંપાયેલું કામ પરત ખેંચશે, આ અંગે આપનો મત અમને જરૂરથી જણાવશો। આભાર।